પછી એક રીત આપણે ચોપડી ગુણાકારની જોઈએ વિદ્યાર્થી મિત્રો 2x 3y 46 સમીકરણ નંબર 1 બીજું સમીકરણ આપ્યું છે 3x 5y 74 સમીકરણ નંબર 2 આ જે બંને સમીકરણો આપેલા છે એમાં આપણે અગાઉ જે ડાટો જોયો એ મુજબ કે આપણે સર્વપ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં મૂકશું પ્રમાણિત સ્વરૂપમાં મૂકવા માટે તમે અગાઉ ડાટો પણ જોયો વિદ્યાર્થી મિત્રો કે 2x 3y 46 ના આગળને માઈનસ 46 બરાબર 0 એ જ રીતના 3x 5y માઈનસ 74 બરાબર 0 હવે આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો a1 બરાબર આવશે 2 b1 બરાબર આવશે 3 અને c1 બરાબર આવશે માઈનસ 46 એ જ રીતના a2 બરાબર 3 b2 બરાબર 5 અને c2 બરાબર માઈનસ 74 વ્યાપક સ્વરૂપમાં એમના સૂત્રની મુજબ આપણે એની ગોઠવણી કરીએ તો x ના જેમાં મેં તમને કીધું મુજબ કે bc ca અને ab એ મુજબ આપણે એની ગોઠવણી કરવાની ઉદાહરણ તરીકે b1 ને b2 છે તો 3 ને 5 આપણે આવી ગયું ત્યાર પછી c1 ને c2 છે તો માઇનસ 46 ને માઇનસ 74 આપણે આવી મૂકી દીધા એ જ રીતના y ના છેદમાં c અને એનો ભાગ લઈએ તો માઇનસ 46 અને માઇનસ 74 અને 2 અને 3 એ જ રીતના BC CA અને AB AB એટલે કે 2 અને 3 અને 3 અને 5 આ રીતના એમના સૂત્રાત્મક રૂપમાં આપણે એમને ગોઠવી અને એનો ચોપડી ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો x ના જેમાં આનો આપણે આની સાથે ગુણાકાર કરશું 3 ગુણ્યા માઈનસ 74 માઈનસ 5 ગુણ્યા માઈનસ 46 એ જ રીતના 46 ગુણ્યા 3 અને 74 ગુણ્યા 2 એ મુજબ આપણે એને સૂત્રના રૂપમાં ગોઠવી અને એનો ગુણાકાર કરવાનો કે x ના છેદમાં પ્લસ માઈનસ માઈનસ 74 ગુણ્યા 3 એટલે 222 માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ 46 ગુણ્યા 5 એટલે 230 બરાબર y ના છેદમાં માઈનસ પ્લસ માઈનસ 46 ગુણ્યા 3 એટલે 138 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ પ્લસ 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 74 ગુણ્યા 2 કરશો 148 બરાબર 1 ના છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 9 x ના છેદમાં 230 પ્લસ આપેલા છે 222 માઇનસ 230 માંથી 222 બાદ કરશો એટલે આવશે 8 બરાબર y ના છેદમાં 148 પ્લસ માંથી માઇનસ 138 બાદ કરશો એટલે આવશે 10 બરાબર 1 ના છેદમાં 10 માઇનસ 9 બરાબર 1 હવે x ના છેદમાં 8 બરાબર 1 ના છેદમાં 1 અને y ના છેદમાં 10 બરાબર 1 ના છેદમાં એ એ રીતના આપણે x અને y ના ઉકેલો પ્રાપ્ત કરશું મતલબ કે x ગુણ્યા 1 એટલે x બરાબર 8 ગુણ્યા 1 એટલે 8 અને y ગુણ્યા 1 y બરાબર 10 ગુણ્યા 1 એટલે 10 આમ ઉકેલ x બરાબર 8 અને y બરાબર 10